મિત્રો, સૌથી પહેલાં આપણે જે આવી જવાનું છે એ ફિલિંગમાં એમાં લિંક આધાર ઉપર ક્લિક કરવાનું, એટલે આવી કંઈક વેબસાઇટ ખુલશે. પછી પાન નંબર નાખવાનો, ત્યારબાદ આધાર કાર્ડ નંબર નાખવાનો છે. હું નાખી દઉં છું. બંને નંબર નાખ્યા પછી નીચે વ્યૂ લિંક આધાર સ્ટેટસ ઉપર ક્લિક કરશું એટલે બતાવશે તમારું આધાર કાર્ડ લિંક છે કે નહીં. ત્યારબાદ લિંક આધાર ઉપર કરશું જો ન હોય તો, અને પછી પાછા પાન નંબર અને આધાર કાર્ડ નંબર ફરીથી આપણે નાખી દેવું કાંઈ લપ કર્યા વગર. બે વાર આ પાન કાર્ડ નંબર નખાઈ જાય એટલે નીચે વેલિડ લખેલું આવશે, વેલિડ ઉપર આપણે ક્લિક કરશું એટલે આવી રીતની કંઈક ઇન્ફોર્મેશન આવશે, એમાં આપણે કન્ટિન્યુ દેવું. ત્યારબાદ ફરીથી પાન નંબર નાખવાના, પાછા રિપીટ પાન કરવાના, ત્યારબાદ કસ્ટમરનો મોબાઈલ નંબર નાખી દેવાનો. એમાં એક ઓટીપી જશે, એ ઓટીપી આપણે લઈ લેશું. નંબર નાખ્યા બાદ નીચે વેલિડ લખેલું આવશે, કન્ટિન્યુ કરશું એટલે ઓટીપી માગશે સીધો આપણી પાસે, એટલે આપણે ઓટીપી જે નંબર આપ્યો છે તેમાં ઓટીપી આવ્યો હોય, આપણે ઓટીપી નાખ્યા બાદ કન્ટિન્યુ પર ક્લિક કરશું એટલે પાન નંબર સામે આવી જાય જે આપણે ચેક કરી લેવું. ત્યારબાદ ફરીથી કન્ટિન્યુ કરશું. કન્ટિન્યુ કર્યા બાદ આવી રીતે ત્રણ ચાર ખુલશે, એમાં આપણે સીધું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં વહી જવાનું. એમાં ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરવાનું રહેશે 2023-24, આમાં ભૂલ ન ખાતા. ત્યારબાદ ટાઈપ ઓફ પેમેન્ટમાં આપણે સિલેક્ટ કરશું, એમાં ડાયરેક્ટ 500 રૂપિયા જ લઈ લેવું, 500 મારા ને 500 તમારા, કન્ટિન્યુ દઈ દેવું એટલે નીચે 1000 રૂપિયા આવી જાય. ત્યારબાદ ફરીથી કન્ટિન્યુ દેવું. હવે નીચે પેમેન્ટનું ખુલશે, એમાં આપણે હાવ લાસ્ટ ઓપ્શનમાં વહી જવું, પેમેન્ટ ગેટવે. એમાં 3 બેંક હશે, તમારું ખાતું હોય તોય ભલે અને ન હોય તોય ભલે, ગમે એ બેંક સિલેક્ટ કરી લેશું. આપણે અત્યારે કેનેરા સિલેક્ટ કરી, ત્યારબાદ કન્ટિન્યુ કરશું એટલે પેજ રિલોડ થશે. કન્ટિન્યુ કરશું એટલે અહીંયાથી આપણે પહેલાં ચાર્જ જોઈ લઈએ, જેમાં જે છે ચાર્જ છે, નેટ બેન્કિંગ કરો તો એ રીતનો જ્યારે અમે બેન્કનો શું કહેવાય, HDFC છે, SBI છે, એના ચાર્જ હતા. આપણે ડાયરેક્ટ કન્ટિન્યુ કરશું. ત્યારબાદ નીચે પે નાવ રાઇટ ક્લિક કરીને સબમિટ બેંક એટલે રિલોડ થઈ જશે પેડ. અહીંયા આપણે પેટીએમથી કે કોઈ પણ રીતે પેમેન્ટ કરી આપશું. મેં મિત્રો ગૂગલ પેથી પેમેન્ટ કર્યું છે. ત્યારબાદ અહીંયા રિસિપ્ટ ડાઉનલોડ કરવાનું આવી જશે સીધું. પેમેન્ટ કન્ફર્મ, જે તે વ્યક્તિનું નામ હશે, પાન નંબર હશે, નીચે ડાઉનલોડમાંથી આપણે ડાઉનલોડ કરી લઈશું. ત્યારબાદ અહીંયા પાન લિંક થઈ જતું નથી, આના પછી પણ એક પ્રોસેસ આવે છે, એ આપણે આવતા વિડીયોમાં મૂકશું. ચેક કરવા નમ્ર વિનંતી. ચેનલને સબસ્ક્રાઈબ